મંચ પર બેઠેલા સુકુમારભાઈ રંજનાબેન મીનળબેન શ્રદ્ધાબેન સામે બેઠેલા સૌ સુજ્ઞજનો સાહિત્ય સાહિત્ય રસિક મિત્રો સૌ પ્રથમ આભાર માની લઉં મનીષભાઈ પાઠકનો કે મને વિનોદીનીબેન નીલકંઠના નિબંધ સાહિત્ય વિશે બોલવાની અહીંયા તક આપી અને આભાર માનું ગુજરાતી સાહિત્ય પરિષદના પુસ્તકાલયનો કે જેમણે મને એ પુસ્તકો પૂરા પાડ્યા ગિરિમાબેન મનીષભાઈ એ લોકોના નામ ઉપર આ પુસ્તક હું બારડોલી સુધી લઈ જઈ શકી અને એ નિબંધો વાંચી શકી એનો ખૂબ આનંદ છે અને ખૂબ ખૂબ આભાર માનું છું પ્રકાશિત રસ દ્વાર નિબંધ સંગ્રહ હું વાંચતી હતી ત્યારે મને ખરેખર ખૂબ આમ રોમાંચ થતો હતો કે અત્યારે ઓગણીસોને અરે બે ને વીસમાં ઓગણીસોને અઠ્ઠાવીસમાં પ્રકાશિત આ પુસ્તક મારી પાસે છે અને એના નિબંધો હું વાંચી રહી છું કે જે વિનોદિની બેને લખ્યું છે કે કેટલાક નિબંધ તેર વર્ષની ઉંમરે લખાયેલા છે અને કેટલાક એકવીસ વર્ષની ઉંમરે પણ લખાયેલા છે અને એ અહીંયા પ્રગટ કરે છે ત્યારે તેઓ લખે છે એટલે વિદ્યાબેનને ઉદ્દેશીને પોતાના માતાને ઉદ્દેશીને લખે છે કે જગતના લોકો કહે છે કે અતિ પરિચયથી અવજ્ઞા થાય છે પણ હું તો આ પૃથ્વી ઉપર આવી ત્યારથી રાત દિવસ તમારી સાથે જ રહી છું છતાં અવજ્ઞાની વાત તો એક બાજુ રહી તમારે માટેનું માન પ્રેમ અને પૂજ્ય ભાવ દિન પ્રતિદિન વધતા જ ગયા છે તમે જે કંઈ આપ્યું છે તે આજે પાછું તમારે ચરણે ધરું છું તો એકવીસ વર્ષની ઉંમરે માતા પ્રત્યે આવો એક કૃતજ્ઞ ભાવ અને આપણે વિદ્યાબેન નીલકંઠનું જીવનચરિત્ર એમના પાસેથી વાંચીએ છીએ એની હું પાછળથી વાત કરીશ પરંતુ એને કારણે આપણને ખબર પડે છે કે આ માતા પુત્રી વચ્ચે એક જે સંસ્કારિતાનો વારસો એમને મળ્યો છે અને અત્યાર સુધી જે વાર્તામાં અને નવલકથામાં જે વાત થઈ વિનોદીની બેન વિશે આપણે જાણીએ છીએ કે એ સ્વરૂપો એવા છે કે જેમાં લેખક વિશેની વાત પ્રચ્છન્ન રૂપે આવે એટલે કે સીધે સીધો લેખક એમાં ક્યાંય દેખાતો નથી પરંતુ નિબંધનું સ્વરૂપ એક એવું છે કે નિબંધની અંદર લેખક સીધે સીધો એની શૈલીમાં એના શબ્દ પસંદગી આખી એની લઢણ એની જે રજૂઆત નિબંધના જે પણ ઘટક તત્વો છે એની અંદર લેખક સીધો આવે છે અને એટલા માટે જ એમ કહેવાય છે કે ઇટ ઇઝ પર્સનાલિટી ઇન પ્રિન્ટ અને મોન્ટેન જે નિબંધનો પિતા છે એણે તો એવું પણ કહેલું છે કે ઇટ ઇઝ સેલ્ફ ધેટ આઈ એ એટલે નિબંધમાં સીધે સીધો લેખક આવે છે આપણે નિબંધ જ્યારે વાંચીએ ત્યારે લેખક આપણી સામે આકારિત થતો હોય છે અને એ મેં રીતસર જોયું કે વિનોદીની બેન એમના નિબંધો દ્વારા મારી સામે એમ ધીરે ધીરે પ્રગટ થતા હતા તો એવા સરસ આ નિબંધો છે અને રસદ્વારની જ હવે વાત કરું તો રસદ્વાર આપણે જ્યારે વાંચીએ છીએ એમાં સત્તાવીસ નિબંધો છે અને એની અંદર એમણે કહ્યું કે એમણે અંગ્રેજીની સાથે તેઓ ભણ્યા હતા એટલે વિષય લઈને સ્નાતક થયા હતા તો એમાં જે રવીન્દ્રનાથ ટાગોર છે એના ગાર્ડનર જે છે એની પણ અસર દેખાય આપણને અને કેટલીક વખત જેને કહેવાય કે લોર્ડ બાયરન જે છે એમની જે કવિતા છે એની પણ એની અંદર છાંટ દેખાય અને એ શરૂઆતના નિબંધો છે એટલે એની અંદર સ્વાભાવિક છે કે આપણને જુદા જુદા લેખકોની એમણે જે વાંચ્યા છે ક્ષિતિ મોહન સેન હોય કે આગળ મેં કહ્યું રવિન્દ્રથ ટાગોર હોય આ બધાની અસર એ નિબંધો પર દેખાય છે કેટલાક નિબંધો આપણને કવિતા જેવા લાગે છે એ જ્યારે આપણે વાંચીએ ત્યારે કવિતા વાંચતા હોય એવું જ લાગે બીજું કે મુકુલની અંદર એવો લખતા હતા એ પત્રિકા હથ હસ્તલિખિત પત્રિકા પ્રગટ કરતા હતા એના માટે એવો નિબંધ લખતા હતા અને એને કારણે એક વખત તો એવું પણ બને કે એમ લખે છે કે હું મુકુલને માટે નિબંધ લખવા બેઠી બારી પાસે અને પછી બહારનું જે આખું દ્રશ્ય છે એ દ્રશ્યના વર્ણનમાં એ પડી જાય છે કેવી સરસ સંધ્યા ખીલી છે અને સરસ પક્ષીઓ કલરવ કરી રહ્યા છે અને પછી પોતાના હૃદયની વાત એની અંદર આવે અને પછી કે ભલે આજે નહીં નિબંધ લખાય તો કંઈ નહીં પણ આ એક આ આ રીતનું જે આ લખે છે તો એક જાતનું જેને એમ કહેવાય કે નિબંધ એ લખી રહ્યા છે એવા પ્રકારની કોઈ સભાનતા વગર પણ આપણને એમની પાસેથી નિબંધ મળે છે તો આવી સુંદર વાત એની અંદર જોવા મળે છે વિનોદિની બેનના નિબંધો આપણે વાંચીએ ત્યારે આપણને એમની સમસંવેદનશીલતાનો ખૂબ પરિચય થાય મીનળબેને જે એમની વાર્તાઓની વાત કરી એમાં આપણે જોયું કે સ્ત્રીઓ પ્રત્યે એમનું હૃદય ખૂબ ઊંડી વ્યથા અનુભવતું હતું તો અહીંયા આગળ પણ આ એકવીસ વર્ષની ઉંમરના જે નિબંધો છે એમાં પણ એમના નિબંધોના શીર્ષકો આપણે જોઈએ તો બાળકનું હૃદય સ્ત્રીનું હૃદય આ પ્રકારના એના શીર્ષકો આવે બાળકનું હૃદયની વાત કરું તો એમ કે બાળક એમ એ આખું એમની અંદર જે વર્ણન છે એમાં પોતાના પુત્રની વાત છે સુકુમાર અને એમ કે માંદો છે એટલે અંદરના ઓરડાની અંદર આ માંદો હોય અને એમ કે ભીત ઉપર બધા જુદા જુદા આકારો એ કલ્પે છે એટલે હાથી હોય વાંદરો હોય અને પછી એની જોડે વાતો કરે છે કારણ કે પેલો બાળક માંદો છે એટલે એની સાથે વાતો કરે છે પછી એવામાં ડૉક્ટર આવે છે એ કહે છે કે તમે શું એમ કે કે આ છોકરાને આવી રીતે રૂમની અંદર ગોંધી રાખ્યો છે અને તમે ત્યાં નહીં એમ કે ત્યાંથી નહીં આગલા ઓરડામાં લઈ આવો એમ કે તો પછી એ બાળકને આગલા ઓરડામાં લઈ આવે એટલે પછી બાળક એકદમ એમ કે પહેલાં બધા દોર્યા હોય એના મનના કલ્પનામાં હોય તો કે એ બધા ક્યાં ગયા તો પછી એમ કહે છે કે એ તો મરી ગયા એમ કે તો પછી ધીરે ધીરે તો એ બાળક વધારે ને વધારે માંદું થતું જાય છે અને છેવટે કહે છે કે જો એ બધા પાત્રો મરી ગયા તો હવે હું પણ મરી જાઉં છું એટલે બાળકનું જે કલ્પના જગત છે એની વાત તેઓ પોતાના નિબંધમાં લખે છે કેટલીક વાત કેટલીક વાર વરસાદની વાત કરે છે કેટલીક વખત એક નરી સરળતા એમની જે શૈલી છે એ પણ એમણે કહ્યું એમના આપણે વાર્તાના સંદર્ભમાં પણ આપણે જોયું કે લોકોને સમજ પડે લોકો અનુભવી શકે અથવા તો આપણે એની સાથે એક પ્રકારનો નાતો બાંધી શકીએ એ પ્રકારની એમની શૈલી હતી અને નિબંધમાં તો નિબંધમાં પણ એવા જ પ્રકારની શૈલી હતી ક્યાંય તમને ભારેખમ શબ્દ જોવા નહીં મળે પણ સીધે સીધા જાણે હૃદયમાંથી સ્રવ્યા હોય એ પ્રકારના નિબંધો આપણને જોવા મળે છે પરિરાણીની પેલી એક વાત છે પરીઓની ઉત્પત્તિ કે પરીઓ કેવી રીતે બને છે એની એટલી સુંદર વાત એમણે કરી છે કે પરીઓ ક્યાંથી આવે છે ખબર છે તો કે કે હું તમને પરીઓ કેવી રીતે એની ઉત્પત્તિ થાય એની તમને વાત કહું કે એક દિવસ એક બાળક પોતાની માના ખોળામાં સૂતું હતું માતા તેને કંઈ વાત કહેતી હતી વાત સાંભળતા સંભળતા બાળક ઊંઘી ગયું થોડી વાર પછી તે જોરથી હસી પડ્યું અને તે હસ હસ્યના રણકારમાંથી પરીઓ બની જેમ જેમ બાળક હસતું ગયું તેમ તેમ વધારે પરીઓ બનતી ગઈ અને હજી પણ જ્યારે કોઈ બાળક હસે છે ત્યારે નવી પરીઓ બને છે અને જ્યારે તે રડે છે ત્યારે પરીઓ મરી જાય છે હવે આ સંવેદન તમે જુઓ કે આપણે જેને કહેવાય કે શાશ્વત એટલે જ્યાં સુધી બાળક અને માતા રહેશે એટલે એટલું સુંદર એની અંદર કવિતા જેવી વાત જેને આપણે કહીએ એવા નિબંધો એમને માટે જોવા મળે છે અને પછી છે ને બહુ સરસ લખે છે આ જ નિબંધમાં પરીઓ વિશેના નિબંધમાં બહુ સરસ વાત છે કે માટે જો તમને નવી નવી પરીઓની વાત સાંભળવાની ગમતી હોય તો તમે કદી રડશો નહીં ને આખો દિવસ હસમુખા જ રહેજો કેમ કે રડશો તો તમારા હાસ્યની બનેલી બિચારી પરીઓ મરી જશે મેં તો મારું નામ જ એવું પાડ્યું છે કે પરીઓ મરે જ નહીં વિનોદીની એટલે આગળ વાત કરીશ એમના સેન્સ ઓફ હ્યુમરની પણ અહીંયા આગળ તમે જુઓ કે ખૂબ હળવી રીતે એ પોતાના વિશે પણ વાત કરે છે આવી જ રીતે સંધ્યાકાળ વિશેનો પણ નિબંધ છે વટવૃક્ષ વિશેનો નિબંધ છે અને દિવસ વિશે ઘણી વખત તો એકદમ જાણે દિવસ તો દિવસ એમ કે આવતી કાલે મારો વારો છે દિવસ વિશેનો નિબંધ કાલે એમ કે મારો વારો છે અને હું પૃથ્વી પર જવાનો જાણે કે પેલો દિવસ આમ પેલું બાળક હોય ને અને પછી એમ કે ને કે હું કાલે હવે પૃથ્વી પર જવાનો છું અને એમ કે કે કૂદકો મારે છે વાદળાના ઢગલા ઉપરથી કૂદકો મારે છે અને પછી કે છે કે પૃથ્વી ઉપર હજી અવતર્યા નહોતા એવા દિવસો વાદળાના ડુંગર પર સાતતાળી રમ્યા કરતા હતા એટલે પછી એક 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 દિવસો આવતા હશે અને એમ કે કે કેટલાક તો બિચારા પૃથ્વી પરથી પાછા આવીને થાકીને આરામ લેતા હતા અને કેટલાક થાક ઉતરવા આકાશ ગંગામાં નહોતા હતા અને પેલો નાનકડો એટલી વારમાં પેલો નાનકડો દિવસ થોડીક જરાક ગંભીરતાથી પૃથ્વી તરફ જોઈ રહ્યો ને બોલ્યો હું ત્યાં જઈશ ને ત્યારે બધાનો એટલો માનીતો થઈ જઈશ કે બધા રાજી રહે એવું જ હું વર્તન રાખીશ એટલે દિવસને આપણે પણ અલંકાર લેવું કહીએ એને એટલું બધું સહજ રીતે એટલે તમે જુઓ કે અહીંયા આગળ એમના તરુણ સંવેદનો જે કોમળ સંવેદનો આપણને જણાય છે આવા રસદ્વારમાં નિબંધો છે અને રસદ્વારમાં એક જગ્યા એવો રેફરન્સ આવે છે કે એમના મકાનનું નામ રસદ્વાર હતું અને એના પરથી આ રસદ્વાર નિબંધ સંગ્રહ આવ્યો અને ખાસ જાણવાની એ વાત કે મેં જ્યારે પ્રસાદ બ્રહ્મભટ્ટનું એક પુસ્તક વાંચ્યું અને એમાં નિબંધ વિશેની વાત હતી તો એમણે લખ્યું છે કે કાકા સાહેબ કાલેલકર પછી નિબંધના સ્વરૂપને સરસ રીતે કોઈ આગળ લઈ ગયા હોય તો તે વિનોદીની બેન નીલકંઠ છે અને તેમાં એમણે રસદવારનો ખાસ એની નોંધ મૂકેલી છે આરસીની ભીતરમાં એની પણ નોંધ મૂકી છે મને આરસીની ભીતરમાં આ પુસ્તક નથી મળી શક્યું પણ રસદ્વાર નિજાનંદ અને ઘર ઘરની જોત એના આધારે હું મારી વાત કરવાની છું તો આ થઈ નિજાનંદની વાત આ થઈ રસદ્વારની વાત ત્યાર પછી આપણે જો નિજાનંદની વાત કરીએ તો એમાં સુકુમારભાઈએ અને રંજનાબેને પણ કહ્યું ને કે એમને પ્રવાસનો ખૂબ શોખ હતો એટલે પ્રવાસ વર્ણનો એની અંદર જોવા મળે છે એકત્રીસ જેટલા નિબંધો છે નિજાનંદમાં અને આ જે નિજાનંદ છે એમાં પણ જો એની પ્રસ્તાવના છે ને એક વસ્તુ બહુ જ છે કે એ જ્યારે પણ લખે છે ને ત્યારે એક કોન્વર્સેસનલ સ્ટાઇલ જેને આપણે કહી શકીએ આપણી સાથે વાચક જોડે જાણે વાત કરતા હોય એવી રીતે એ લખે છે પ્રસ્તાવનાથી જ એની શરૂઆત થઈ જાય પ્રસ્તાવનામાં એ લખે છે કે એટલું સરસ લખે છે જુઓ કે જે કંઈ કહેવાનું છે નિબંધમાં એટલે હું પ્રસ્તાવના રૂપે મારે કંઈ લખવા સરખું છે જ નહીં જે કંઈ કહેવાનું છે તે આ પુસ્તકના ત્રીસ નિબંધો દ્વારા જો હું નહીં કહી શકી હોઉં તો આ ટૂંકી સરખી ઉપરછલી પ્રસ્તાવના દ્વારા તો ક્યાંથી કહી શકીશ પરંતુ દરેક પુસ્તકનો લેખક પ્રસ્તાવના લખે એવી પ્રણાલીકા ચાલતી આવેલી છે તેથી જો આ નિજાનંદની પ્રસ્તાવના હું ન લખું તો પુસ્તક કદાચ અડવું લાગે એ ભયથી આ પ્રસ્તાવનાના બે બોલ લખું છું બરાબર એટલે આટલા બધા જે સ્ટ્રેટ ફોરવર્ડ એ સમયમાં આપણે આજે બધી બધા જાત જાતના કર્મકાંડો સાહિત્યમાં પણ ક્રિયાકાંડો બધા જાત જાતના ચલાવીએ છીએ પણ તે વખતે પણ એ બધાથી બિલકુલ મુક્ત હતા અને પછી લખે છે કે ઉમાશંકર જોશીનો ખાસ આગ્રહ હતો કે આ નિબંધો પર્સનલ એસેસ જેને આપણે કરવા અને એટલા માટે હું આ પ્રગટ કરું છું અને આ જે નિજાનંદ નિબંધ સંગ્રહ છે એમણે ઉમાશંકર જોશીને જ અર્પણ પણ કર્યો છે અને પછી આમાં પ્રવાસની વાત આવે છે એની અંદર તમે આપણે આગળ જોયું જ કે એ જમાનામાં બેને કહ્યું કે પેરિસમાં પાત્રા નહોતા મળતા આજે તો બારડોલીમાંથી અમારે જાય છે બધા પાત્રા વગેરે પણ એ વખતે નહોતા મળતા તે વખતે અને પ્રવાસની જેને કહેવાય કે આમ જોવા જઈએ તો અગવડો કહેવાય અને આમ જોવા જઈએ તો બહુ સહજ રૂપે જે પ્રવાસ ચાલતો હતો એવા પ્રવાસ નિબંધો એમણે લખ્યા છે એમાં કાશ્મીર વિશે કોલાહી ગ્લેશિયર કે જે બહુ જ જેને કહેવાય કે એવી જગ્યા કે જે જોખમવાળી કહેવાય એવી જગ્યા પર પણ એ પાછા પોતાના પુત્ર પુત્રીને લઈને ગયા છે એની પણ વાત કરે છે અને એવી જગ્યાએ પાછા પતિ પત્ની ગયા હોય તો એક જગ્યાએ કહે છે કે મારે રંજના એમ કે કે નાની હતી અને આટલા બધા જોખમની સ્થળે એને લઈને હવે આટલે સુધી ગઈ હવે એનાથી આગળ મારાથી એ દીકરીને લઈને નહીં જઈ શકાય નાની છે એટલે એટલે હું પાછી ફરી તો પછી એમ દૂર સુધી પેલા જે એમના પતિ અને સુકુમારને લઈને જાય છે તો એમ જોયા કરે છે અને પછી રંજનાને લઈને પાછા પોતાના સ્થળે આવે છે અને પછી બીજી વખત જો આ જોવાનું છે કે બીજી વખત એવું થાય છે ચંદનવાડી જ્યારે જાય છે ત્યારે પછી એમ કહે છે કે ગયા વખતે હું આવી રીતે રોકાઈ ગઈ તો આ વખતે હવે મારા પતિએ કીધું કે હવે તું આગળ જા એટલે એટલે ત્યારે આપણને થાય કે એમના એક દાંપત્યનો પણ આપણને પરિચય મળે છે એમના નિબંધોમાંથી એક કુટુંબો સંતાન જીવન પછી એમના સંતાનો સાથેનો સંબંધ પતિ સાથેનો સંબંધ આ બધું પણ એની અંદર બધું વણાતું આવે છે એ સમયમાં આજે તો આપણે ડેલ ને ખજીયારને ગુલમર્ગને એ બધા વિશે ઘણા બધા નિબંધો ત્યાર પછી તો ઘણા બધા એ અધ અધ જેને કહેવાય કે એટલા બધા પ્રવાસ વર્ણનો લખાયા છે પરંતુ આ નિબંધો જ્યારે આપણે વાંચીએ ને નિજાનંદ એનું એમણે શીર્ષક પણ એવું આપ્યું છે તો એ ખરેખર આપણને વાંચવાની ખૂબ મજા આવે છે અને એમના જે એમની ઉપમાઓ છે એ પણ નાવીન્ય ભરેલી છે તમે જુઓ ને એમાં એક ગતિશીલતા છે આમ જેને એમ કહેવાય ને કે રિધમિક અને ડાયનેમિક એવા પ્રકારની એમની ઉપમાઓ છે હું તમને એક જ ઉદાહરણ આપું શેષ નદીનું એ ત્યાં આગળથી જતા હતા ત્યાંની વાત કરે છે તો કે છે કે ઊંચા પહાડ ઉપરની વાંકી ચૂકી અને સાંકડી પગથી ઉપરથી અમારો માર્ગ ચાલ્યો જતો હતો નીચે ઊંડાણમાં ખડકો ઉપરથી કૂદકા મારતી કોઈકવાર વધુ ઊંચેથી ભૂસકા મારતી ઉતાવળે દોડતી નાચતી ગાતી અને હસતી ઉન્માદીની તરંગવતી શેષ નદી જાણે મુગ્ધત્વ અને યૌવનની અધવચ્ચે ઉભેલી વનની મધુશ્રી જેવી ભાસતી હતી

અને ઉડતી ઓઢણીવાળી તોફાની કન્યાકા પિતાનું ઘર છોડી સાસરે આવતા વિનમ્ર બની માથે સાડલો ઓઢી છેડો ઠીક ઠાક રાખી જાણે ગંભીર અને ભારેખમ બની ગઈ હતી એટલે આખી વાત ચિત્રાત્મક અને કંઈ કહેવાની જરૂર જ નથી અને પછી સુકુમારની વાત જગદીપની વાત ઘણી બધી અંદર ફૂલોની વાત આવે કાશ્મીરની વાત આવે તો ચિનારના વૃક્ષોની વાત આવે અને એમ કે કાશ્મીરની એક ઓળખ એટલે ચિનારનું વૃક્ષ બસ એમના મનમાં એનું એક સાયુજ્ય સ્થપાઈ ગયેલું છે તો એવું આપણને ઘણી ઘણી એવા ઘણા ઘણા રસસ્થાનો છે કે જે આપણને અહીં આગળ મને વાંચી બતાવવાનું પણ મન થાય પર રોહતાંગ પાસની વાત આવે છે અને પછી હું તમને રસદ્વારમાં પણ એક વાત કહેવાની અને અહીંયા પણ એટલે સમગ્ર નિબંધ આના સંદર્ભમાં એક વાત કહેવાની કે જુદા જુદા રસ એમના નિબંધમાં આવે છે જેને આપણે એમ કહેવાય કે શાંત રસ આવે શૃંગાર રસ પણ આવે અને એવી રીતે અહીંયા ગળત છે ને તમે જો ભયાનક રસ આવે અથવા તો જેને એમ કહેવાય ને કે જો એ વાત કરે છે એ હું તમને વાંચી બતાવું હવે અહીં આગળ બિયાસ નદીની વાત છે પેલી શેષ નદીની વાતમાં આપણે જોયું કે કેવા પ્રકારનું વર્ણન હતું અહીંયા આગળ એમ કે છે એક ભયાનક રસ્તાની વાત છે તો કહે છે કે આ ભયાનક સ્થળમાંથી વહેતી બિયાસ નદીની પણ મને તો દયા આવી અમે તો થોડીક વારના મહેમાન હતા પરંતુ અનંત કાળથી દીધ રાત આવા ભેકાર સ્થળમાંથી પસાર થતા તે નારી જાતિને ડર નહીં લાગતો હોય રાક્ષસોના હાથમાં ફસાયેલી આ નગાધી રાજની કન્યા પોતાના દિલની વાત કોને કહી શકે બરાબર એટલે આ જે જંગલ છે પહાડો છે ને બિયાસ નદી છે એ મન સાક્ષાત નારી છે અને આટલા બધા જંગલ આ બધા ભયાનકની વચ્ચે શું કરે માણસની વસ્તીવાળા સપાટ પ્રદેશોમાં પહોંચી જવાની તેની અધિરાઈ તેની ગતિમાં વર્તાતી હતી જાણે કે આમ વહી અને પાછા માણસોના પ્રદેશમાં હું જતી રહું તો આવી બધી સુંદર સુંદર વાત એમાં આવે છે અને નિજાનંદની અંદર આ જે પ્રકૃતિ પ્રવાસ વર્ણન ઉપરાંત જે નિબંધો છે એ કેટલાક છે મેં તમને અલગ અલગ રસની વાત કહીને તો અહીંયા આગળ હાસ્ય રસ સરસ્વતી ચંદ્રની મીનળબેન વાત કરી અહીંયા આગળ જુઓ હાસ્ય નિબંધ સરસ્વતી ચંદ્ર સંદર્ભે તમારે જોવો હોય તો વિનોદીબેન વિનોદી નિબેનને વાંચવા પડે એનું એમણે શીર્ષક શું આપ્યું છે જો હું સરસ્વતી ચંદ્ર ને પરણું તો હવે હવે એમણે બહુ સરસ વાત કરી છે અને વિશે કે જો વિશેષણો બધા છે મારે કહેવું એમ છે કે સરસ્વતી ચંદ્ર જેવા વેદાભ્યાસ જળ વેદાભ્યાસ જળ આદર્શ ઘેલા જેને ફિલોસોફિક વેગાબોન્ડ પણ કહેવામાં આવ્યો છે તેવાને હું રાજી ખુશીથી તો કદી પરણું જ નહીં એવા પુરુષ ઉપર મને ભાવ જ ન ઉપજે પછી અલબત્ત આપણો તો હિન્દુ સમાજ જ રહ્યો એટલે પડ્યું પાનું લીભાવી લેવું પડે એ જુદી વાત બાકી જે સરસ્વતી ચંદ્ર ભર યુવાનીમાં પણ રસિકતા અનુભવી શકતો નથી કુમુદ સુંદરી જેવી કવિ નનાલાલના શબ્દોમાં કહે તો રૂઢી ઠરેલ બુદ્ધિ વિશાળ સમજુ ને શાણી ઘર રખુ ગૃહિણી અને વળી ફૂલની કળી સમ સુકુમાર કન્યા સાથે લગ્ન કરવાનું અહોભાગ્ય પ્રાપ્ત થવા છતાં ઘેર બેઠે ગંગા આવ્યા છતાં સાક્ષાત લક્ષ્મીદેવી ચાંદલો કરવા આવ્યા જેવું થયા છતાં જે નજીવા સાવ ક્ષુલ્લ કારણસર એવો પુરુષ કઈ સ્ત્રીને ગમે બરાબર આખો નિબંધ આપણે વાંચીએ તો હાસ્યની છોડો ઉડે અને મજા આવે નર્મ મર્મ પણ જે કહી શકાય અને આપણે કહેવાય ને કે ગંભીર જેને આપણે એક નવલકથા છે એના પાત્રને આ રીતે વિષય બનાવીને હસ્ત્ય નિબંધ લખવો એ હિંમતનું કામ પણ છે અને જો પ્રતિભા થોડીક પણ ઓછી હોય તો એ નિબંધ કદાચ નબળો બને પણ અહીંયા આગળ આપણે જોઈએ છીએ કે પૂરેપૂરી પ્રતિભાથી આ લખાયેલો નિબંધ છે અને સાદ્યંત નિબંધ ઠરે છે આ ઉપરાંત પણ બહુ સરસ એક વાત છે આપણે ગુજરાતી સાહિત્ય પરિષદના હોલમાં બેઠેલા છીએ તો એક નિબંધ છે એનું શીર્ષક છે વિશે વિશે મૂંઝવણ એટલે વિશે એટલે વિશે ઇન્વર્ટેડ કોમા શટકોણનો હં એ વિશે વિશે મૂંઝવણ આખી વાત નથી કરતી પણ એમ કે કેટલીક વખત પેલું શ અને શનો જે બધું આપણે ગોટાળો કરીએ છીએ પછી કે છે કે મારી ખાસ ભલામણ સહિત સૂચના છે કે તે પરિષદમાં આપણે ષટકોણનો છે પરિષદમાં મતભેદ અને લડાઈના કારણો ખૂટી પડે કાઉન્સમાં લખેલું છે કે જો કે તે પરિષદની છેલ્લા થોડા વર્ષની કારકિર્દી ઉપરથી તો તેવું સંભવિત તો નથી જ અત્યારે આપણે તેમાં પણ પેલો માથા ફોડ્યો શ ક્યાં નથી તો શ અને શ ના પ્રશ્ન ઉપર હવે સંભળજો શ અને શ ના પ્રશ્ન ઉપર પરિષદમાં ભાગલા પાડી શકાય તો આવી વાત પણ તેઓ કરે છે તમે આપણે કહીએ છીએ ને કે પેલા સતીશભાઈ આપણે એવું કહીએ છીએ ને કે કવિઓ ક્રાંતદર્શી હોય છે તો હવે આપણે કહેવું પડે કે નિબંધકારો પણ ક્રાંતદર્શી હોય છે એની અને એ ઉપરાંત પણ બીજા પણ હસ્તે નિબંધો છે એમાં હીરો ઘોઘે જઈ આવ્યો એ જે આપણી એક પેલી જે આપણે રૂઢિપ્રયોગ આપણે વાપરીએ છીએ તેની આખી વાર્તા બનાવેલી છે મેં કે હીરો એટલે એ હીરાલાલ નામનો એક વ્યક્તિ હતો અને પછી એ હીરાલાલ કોણ તો કે પેલો આપણા બાજુમાં રહેતો હતો તે પેલો શાકવાળો હતો તે દૂધવાળો હતો તે કે વગેરે વગેરે હીરાલાલ પછી એમ કે એક વખત હીરો એમ કે મળ્યો એમ કે એની આખી વાત છે કે કેવી રીતે હીરો ઘોઘે જઈ આવ્યો એ પડ્યું તો કે એક વખત એને કીધેલું એના પિતાએ કે તારે ઘોઘે જવાનું છે તો એમ કે રાત્રે ઉઠ્યો અને પછી ઘોઘે જઈ આવ્યો ને પછી આવીને સુઈ ગયો અને પછી એના પિતાજીએ કીધું કે જઈ આવ્યો તો કે હા હું ગયો હતો પણ સપનામાં જ ગયેલો પણ ત્યાં આગળ ગયો તો એમ કે બારણું વાસેલું હતું એટલે હું તો એમ કે પાછો આવ્યો અ એમ કે કે તું શું પાછો આવ્યો એમ કે અને ત્યારથી હીરો ઘોઘે જઈ આવ્યો એ પડી તો કે હવે હવે આ હીરાલાલ મળ્યો કે તમે મારો ક્યારે કેળો છોડશો હવે તો તમે આમાંથી હીરો કલ નાખો એમ પોતાનું નામ આવી રીતે બદનામ થાય છે એની વાત કરીને આખો હાસ્ય નિબંધ લખ્યો છે તો જેને એમ કહેવાય કે પ્રવાસ નિબંધ અને આપણે હસ્ય રસની પણ વાત કરી અને ઘર ઘરની જ્યોત કે જેના વિશે મેં ફેસબુક ઉપર આના વિશે લખ્યું ને તો ઘણા બધાએ કીધું અત્યારે પણ કેટલાય બધા એવા છે કે જેણે ઘર ઘરની જ્યોત વાંચી છે અને એ રીતે વિનોદીની બેનને સૌ યાદ કરે છે કે હા અમે ઘરઘરની જ્યોત ગુજરાત સમાચારમાં નિયમિતપણે વાંચતા હતા અને એ જે નિબંધ સંગ્રહ છે એમાં બેને જે મીનળબે વાત કરી કે જુદા સમાજની જે અલગ અલગ સ્ત્રીઓ જેને કહેવાય કે જે લોકોના દુઃખ વ્યથા લગ્ન સંબંધ આપણે જાણીએ છીએ એ બધું ઘણું બધું ઘણી બધી એવી વાતો છે કે જે હજુ આજ સુધી પણ આપણને સમાજમાં જોવા મળે છે એની વાત એમણે એ સમયે પોતાની કોલમમાં એ લખતા હતા અને એ રીતે એક પ્રકારની જાગૃતિ અને નવા વિચારો ફેલાવવાનું એ કામ કરતા હતા અને એની અંદર કોઈ સ્ત્રી હોય તે સળગી મરી હોય એની વાત હોય અથવા તો કોઈ સ્ત્રી હોય એના છૂટાછેડા થયા હોય એવી બધી ઘણી વાતો છે અને એવી વાતો પણ પાછું આગળ મેં વાત કરી કે બહુ સહજ રીતે નિબંધો લખતા તો ગળ્યા ડોસા તમે એવા એવા ડોસા કે જે સતત બધાને પેંડા વેચતા હોય ચોકલેટ વેચતા હોય એટલે બધા છોકરાઓએ એ ડોસાનું નામ પડેલું ગળ્યા ડોસા પછી એક દિવસ એ જે ડોસા છે તે કંઈ તીખી વસ્તુ ગાંઠિયા ને એવું લઈને આવે છે એટલે બધા એને કહે છે કે કેમ આજે તમે કેમ ગળી વસ્તુ નહીં લઈ આવ્યા તો પછી એમણે કહ્યું કે જે એમ કે કે મારા ત્યાં જેમની પાસેથી હું લાવું છું એ બેન જે છે એની દીકરી ગુજરી ગઈ છે એટલે હવે અત્યારે એ એને ગળ્યું બનાવવાનું મન નથી થતું એમ કરીને આખી વાતને કરુણતાનો પૂટ આપે છે તો આવી વાત પણ એમનામાં જોવા મળે છે પ્રગતિશીલ વિચારો એ પણ આપણને એમના નિબંધમાં જોવા મળે છે એક જગ્યાએ એમણે નિબંધ લખ્યો છે એમાં એ લખે છે કે હું ટ્રેનમાં બેઠેલી અને આમ નાનકડું સ્ટેશન હોય ને નાના સ્ટેશન ઉપર સેજવાર માટે ટ્રેન ઊભી રહી અને એમાં એમ કે કે બે સ્ત્રીઓ ચડી ઝડપથી હફતી હફતી બંને સ્ત્રીઓ મારા ડબ્બામાં આવીને બેઠી એટલે મેં સ્વાભાવિક પૂછ્યું કે શું થયું અરે એમ કે માંડ માંડ એમ કે આને હું બચાવીને અહીંયા આગળ લાવેલી છું તો કે કેમ તો કે આજે એના માથાના વાળ આવી રીતે ઉતારવાના હતા એટલે વિધવા થઈ ગઈ એટલે એટલે એની જેઠાણી હતી બે દેરાણી જેઠાણી હતી અને જેઠાણી જે હતી તે દેરાણીને આવી રીતે લઈ આવી અને કીધું કે આ બધાનામાંથી બચાવીને ભગાડીને એમ કે કે અમે લોકોએ અહીંયા આગળ ટ્રેન પકડી લીધેલી છે અને પછી વાત પછી શું થયું કે ટ્રેનના ડબ્બામાં બીજા બહેનો બેઠેલા એ લોકો એકદમ એમ કહેવાનું કે આવું કંઈ થતું હશે આવી બધી વાત આવું કંઈ થાય આમ તેમ તો પછી જે પેલી સ્ત્રી છે દેરાણી એ કહે છે કે અરે મારા પતિ જે હતા ને એ મારા સસરાની પાસે પણ એમ કે કે એનું શરીર સુખ સંતોષવાનું એના માટે પણ મને કહેતા હતા આવો પતિ મરી ગયો એવા પતિને શું એમ કે હું વાળ ઉતારું મને હવે આવું કહેવામાં કોઈ શરમ નથી આ વસ્તુ વિનોદીની બેન પછી લખે છે કે હું આ આ સાંભળીને એ બધું સ્ત્રીને સાંભળીને મને આનંદ થયો તો એવી ઘણી વાતો છે એક ડૉક્ટર ચંદ્રકળાબેન દેસાઈ કે જે ડૉક્ટર હતા અને બધા લોકો એને આજુબાજુ બધી બહેનો એને માન આપતી હતી કારણ કે ડૉક્ટર હતા બહેન એટલે બધા માન આપતા હતા પછી એક વખત એવું થયું કે એક બહેન ગયા હશે ત્યારે પહેલાં ડૉક્ટર ચંદ્રકળાબેન સિગરેટ પીતા હતા એટલે તરત જ પછી બધી બહેનો એકદમ આવીને બહાર કૂથલી કરવા માંડી અરે એમ કે આપણે તો એને કહેવાય ધરતા હતા ને જોને તો સિગરેટ પીએ છીએ વગેરે વગેરે તે સાંભળીને પછી સ્ત્રી તરીકે એટલે પહેલાં લોકો એ ટીકા કરે છે ત્યારે વિનોદીની બેન એમને કહે છે કે સિગરેટ પીવી એ પુરુષો માટે હોય કે સ્ત્રીઓ માટે હોય બંનેને માટે એ કૂટેવ છે એ સ્ત્રી છે અને એ સિગરેટ પીએ છે એને માટે તમે કૂથલી કરો છો એ વાત બરાબર નથી એટલે બેને કહ્યું ને કે જે સમાનતાની વાત એટલે આ રીતે વિચારી શકતા હતા અને એ એક જેને કહેવાય કે શિક્ષણને કારણે કે એક સ્વયંસ્ફુરિત રીતે એવો જે એક વિવેક જે હતો એક જાગૃતિ જે અંદરની હતી અને એ ઉપરાંત મને એક વસ્તુ ખાસ કહેવાની મન થાય છે કે એ વખતે એ જે કોલમ લખતા હતા ને એમાં આપણને જે આ ગરગરની જ્યોતના નિબંધો આપણે વાંચીએ છીએ ત્યારે મને ખાસ એ વસ્તુ કેવી છે કે એ બહેનો સાથેની જે કન્સન જેને કહેવાય નિસ્બત એ નિસ્બતનો રણખો આપણને એમની શૈલીમાં એમના લખાણમાં દેખાય છે ઘણી આજે પણ આપણે જોઈએ છે કે કેટલીક વખત બહેનોની વ્યથા અંગે લખાતું આવે છે પરંતુ એમાં કન્સન અને એની સચ્ચાઈ કેટલી છે એ વસ્તુ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે મને એવું લાગે છે કે વિનોદી વિનોદીની વિનોદીનીબહેનનું પલ્લું ભરે છે એટલે કે નમી જાય છે તેઓ ખૂબ કન્સન્ડ હતા પોતે શિક્ષિત હતા સંપન્ન કુટુંબમાં હતા અને છતાં પણ સમાજના પ્રશ્નોને એમણે વાંચા આપી વિદ્યાબેન નીલકંઠ વિશેના જીવનચરિત્રના નિબંધની વાત તો હજુ બાકી જ રહી એકદમ ઝડપથી કરી દઉં કે આખા નિબંધમાં એમણે કેવી રીતે એમનું વિદ્યાબેન નામ પડ્યું ત્યાંથી માંડીને તે એઓ આપણે જાણીએ છીએ કે વિદ્યાબેન સ્નાતક થયા એટલે જ્યારે પરણ્યા ત્યારે તો માત્ર પાંચમું ધોરણ ભણેલા હતા એટલે અંગ્રેજી પાંચમું ધોરણને આમ નવમું ધોરણ ભણતા હતા અને ત્યાર પછી તેઓ ભણ્યા અને પછી કેવી રીતે આગળ વધ્યા એની ઘણી બધી વાતો જાણીતી પણ છે અને સુંદર કંઠે ગાતા હતા વિદ્યાબેન પણ વિદ્યાબેન સારંગી વગાડતા હતા મણિશંકર ભટ્ટ કાંત એ વિદ્યાબેનના સહાધ્યાયી હતા અને આનંદ શંકર ધ્રુવ એવું કહેતા હતા કે વિદ્યાબેન ભટ્ટે વિદ્યાબેન નીલકંઠે પાશ્ચાત્ય તત્વજ્ઞાનનો વિષય લીધો એના કારણે મને લાભ થયો કે હું એ બધા વિષયોનો મેં અભ્યાસ કર્યો અને હું એ બધું વાંચ વાંચતો એવી વાત કરે છે અને વિદ્યાબેન એવું કહેતા કે મને સૌમ્ય સરળ રૂજુ શાંત વત્સલ રસિક બુદ્ધિશાળી સત્યનિષ્ઠ સંસ્કારી જીવનસાથી મળ્યા છે અને રમણભાઈ નીલકંઠ જ્યારે ગુજરી ગયા ત્યાર પછીના દિવસોની વાત પણ બેનને વિનોદીની વિનોદિનીબહેને પોતાના નિબંધમાં લખી છે કે હું વિદ્યાબહેન એવું કહે છે કે હું લખું છું વાંચું છું કામ કરું છું પણ કશામાં મારો ખરેખર જીવ નથી એટલે એવી જે એક રમણભાઈ નીલકંઠના ગયા પછી જે ખાલીપો છે એની વાત પણ બેન પોતાના આ જીવનચરિત્રાત્મક નિબંધમાં કરે છે અને છે કે એમના મૃત્યુ સુધીની આખી વાત છે તો એ પણ એક ખૂબ સરસ નિબંધ આપણે અહીંયા જોઉં કે રમણભાઈ નીલકંઠ વિશે ન લખી શકાયું પરંતુ વિદ્યાબેન વિશે નાનકડો પણ એક સમગ્ર એવો નિબંધ આપણને મળે છે તો એ રીતે મારી વાત મેં મૂકવાનો પ્રયત્ન કર્યો છે અને આપ સૌએ મને શાંતિથી સાંભળી એને માટે આભાર